જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુમાં. તો આજે હું તમને મને બે ત્રણ કમેન્ટ્સ આવી છે કે કેનેડામાં કયો કોર્સ લેવો, કેવી રીતના લેવો, અને એનાથી નોકરી મળી જાય છે, નોકરીના ચાન્સીસ કેટલા છે, અને આઈએલટીએસના બેન્ડ કેવી રીતના લાવવા. તો ચલો, આજનો વિડીયો છે આના ઉપર, આઈએલટીએસના બેન્ડ કેવી રીતને લાવવા, અને એ હું ડિસ્કસ કરીશ આખા વિડીયોમાં. તો આ વિડીયો આખો જોજો. જો કોઈ તમારા અંતર્ગત હોય જે આઈએલટીએસની તૈયારી કરતું હોય, આઈએલટીએસ એ ખાલી ના ખાલી કેનેડા માટે પણ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા, દરેક વિદેશ કન્ટ્રીમાં જવા માટે આઈએલટીએસ જરૂરી હોય છે. તો જે તૈયારી કરતું હોય એને પણ આ વિડીયો શેર કરી દેજો, થોડો ઘણો ફાયદો એમને પણ થઈ જશે. અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બસ જુઓ આખો મારો વિડીયો. તો આઈએલટીએસ, મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ એઝ અ સ્ટુડન્ટ અહીંયા આવવા આઈએલટીએસ આપી હતી, ત્યારે મારે બેન્ડ્સ હતા 8777. એ એકેડેમિક્સમાં હતા, જે બહુ ટફ છે લાવવા, પણ આમ કે ને ભગવાનની કૃપાથી મને આવી ગયા હતા. તો હવે એ વખતે મેં આપી, અને મેં હમણાં રિસન્ટલી આપી છે, મેં સેલ્પીપ આપી છે, બટ આઈએલટીએસમાં એનો સ્કોર કન્વર્ટ કરીએ તો મારો સારો એવો સ્કોર થઈ રહ્યો છે. અને એ આઉટ ઓફ 12 હોય છે અને આઈએલટીએસ આઉટ ઓફ 9 હોય છે. તો સેલ્પીપ મેં આપી હતી, આઉટ ઓફ 12માંથી મને એનો સ્કોર મળ્યો. તો એકમાં મારે 12 છે, બીજામાં 11 છે, ત્રીજામાં પણ 11 છે, અને એકમાં 10 છે. તો ઇટ વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 9 બેન્ડ્સ ઓફ આઈએલટીએસ, અને એ મને રિપોર્ટ કાર્ડમાં લખીને આપ્યું છે. તો આ મેં આપી અત્યારે પીઆર માટે મારી એક્ઝામ. અને હા, તો ચલો આટલા સારા બેન્ડ્સ કેવી રીતના લાવવા. તો ચલો, એ તો માનવામાં આવે છે કે આઈએલટીએસ થોડીક અઘરી છે એના માટે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યું છે, અને થોડીક સહેલી છે એના માટે જે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યું છે. મારું થ્રુ આઉટ સ્ટડી ઇંગ્લિશ મીડિયમમાં હતું, એટલે મને બહુ વાંધો નહોતો આવ્યો, અને મેં મહેનત પણ થોડી ઘણી કરી હતી. તો ચલો, હું તમને આજે થોડીક ટિપ્સ અને શેર કરીશ જેનાથી તમે સારા સ્કોર લાવી શકો. તો સૌથી પહેલાં, આઈએલટીએસની તમે જ્યારે પણ તૈયારી કરતા હોય ત્યારે બહારની વાતો અને બહારના એટમોસ્ફિયરમાં બહુ ધ્યાન નહીં આપવાનું. ઘણા કહેશે, અરે યાર મારે તો 13-14 વાર આપવી પડી, અરે યાર મારે તો આ બેન્ડ જ નથી આવતા, 5-5.5-6 બહુ હાર્ડલી આવે છે. તો એ બધી વાતો તમારે માનવાની નથી. તો પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે કે ના, હું તો લાવી જ શકું છું બેન્ડ્સ, અને હું લાવીશ. બસ આટલું એક કરશો ને તો કોન્ફિડન્સ ઇઝ ધ કી ટુ સક્સેસ. એટલે થોડો કોન્ફિડન્સ તમારામાં રહેશે. અને ઇંગ્લિશ ઇઝ ઇઝી, તમને ખબર છે આપણે ગુજરાતી યુઝ કરીએ છીએ. ગુજરાતી ઇંગ્લિશ કરતાં 10 ગણું વધારે હાર્ડ છે, કેમ કે એમાં માત્રાઓને ધ્યાન રાખવાની હોય છે, કે ગ્રામર ધ્યાન રાખવાનું હોય છે, એમ ઘણું બધી વસ્તુઓ છે જે ધ્યાનમાં લેવા જેવી હોય છે. પણ આઈએલટીએસ અને ઇંગ્લિશમાં ગ્રામર જ એટલું ધ્યાનમાં રાખવાનું છે, ત્યાં નથી માત્રાઓ નડતી અને નથી જોડાક્ષરો શબ્દો નડતા, કે નથી કહેવતો આવતી. તો ઇંગ્લિશ બહુ જ ઇઝી છે ગુજરાતી કરતાં. તો જો તમે ગુજરાતી કરી શકતા હોય ને તો તમે ઇંગ્લિશ તો આરામથી કરી શકશો. આ થોડું મારું મોટિવેશન હતું. અને હા, તો હવે રાઇટિંગની તૈયારી તમે શું કરશો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કોઈ બી ઇંગ્લિશ ન્યૂઝપેપર હોય એ બંધાઈ લેવું મહિના માટે, વધારે નહીં. તો શું સારી એવી વૃદ્ધિ જમા થઈ જાય મહિનામાં. હવે એ ન્યૂઝપેપર બંધાયું, એના 3-4 ફાયદા થશે તમને. રોજે એમાંથી સૌથી મોટો અને સૌથી અઘરો ફકરો લેવો. ના, તમે સ્ટાર્ટ કરો ને ત્યારે ઇઝી ફકરો લેજો, નહીં તો તમે મને ગાળો આપશો. તો ઇઝી ફકરો લેવો સૌથી સ્ટાર્ટિંગમાં, એટલે પહેલાં 2-3 દિવસ એ ફકરાને 3 વાર જોર જોરથી વાંચો. એનાથી બે વસ્તુ થશે, તમારી લિસનિંગ સ્કિલ્સ, કેમ કે તમે વાંચશો અને તમે પોતે જ સાંભળશો, પછી તમારી રીડિંગ સ્કિલ્સ, એટલે કે તમે એના અંદરની વસ્તુઓ સમજી શકો છો, અને તમારી સ્પીકિંગ સ્કિલ્સ, કેમ કે તમે જોર જોરથી બોલતા હશો. એ ત્રણેય વસ્તુ ઇમ્પ્રૂવ થશે. અને કઈ વસ્તુ કેવી રીતના લખવી, એટલે કે તમારી રાઇટિંગ સ્કિલ્સ, એ પણ ઇમ્પ્રૂવ થશે. તો એક સાથે તમને 4 બેનિફિટ એ ફકરો આપશે. તો રોજે એક ફકરો લેવો અને જોર જોરથી 3-4 વખત વાંચવો. ભલે બોર થઈ જતા હોય તો થવા દેવો, પણ બોર થઈને પણ એ 3-4 વાર મિનિમમ વાંચો. 5-6 વાર વાંચવો હોય તો તમારી ઈચ્છા. હું તો સ્ટાર્ટિંગમાં એક ફકરો 10-10 વાર વાંચતી હતી, કેમ કે મને છે ને એવી આદત હતી કે અંદરથી એક વસ્તુ અંદરથી મિસ ના થવી જોઈએ, અને એ વસ્તુથી તમારી વોકેબ્યુલરી પણ સારી એવી ઇમ્પ્રૂવ થશે. એટલે તમને રોજે નવા નવા વર્ડ્સ જાણવા મળશે. પ્લસ
બીજું શું થશે કે તમે આવી રીતના પછી થોડો થોડો ભારે લેવાનો અને લેન્ધી લેવાનો અને એ વાંચવાનું ચાલુ કરવાનું. જેટલા નવા વર્ડ્સ મળે છે એ તમારે ડિક્શનરી પોતાની જ બનાવવાની, નોટમાં લખી દેવું અને ગૂગલ સર્ચ કરીને એનું ગુજરાતી મિનિંગ પણ જોઈ લેવું. તો આ વસ્તુ કરવાથી તમને બહુ જ એટલે બહુ 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 બેનિફિટ મળશે. 3-4 બેન્ડનો ફરક પડી જાય છે. જે તમે 5માં રમતા હશો ને તો તમે 7 સુધી તો પહોંચી જ જશો. 15-20 દિવસની આ પ્રેક્ટિસ છે અને આ કરવી તો ધીસ ઇઝ રિયલી હેલ્પફુલ. અને આ કોઈ એકેડેમીવાળા નહીં કેમકે એમને તો 15-20 હજાર રૂપિયા લેવા હોય છે તમારા જોડેથી કે આવો ક્લાસ કરો, 15-20 હજાર આપો અને અમે તમને બેન્ડની ગેરંટી આપીશું. ઘણા તો એવું પણ ક્લેમ કરતા હોય છે પણ કોઈ છોકરાને એટલા બેન્ડ્સ આવતા નથી. કેમકે એ પોતે તમને રાઈટ વે નથી બતાવતા. સો નો ઓફેન્સ, કોઈને મારે ખોટું નથી કહેવું, પણ આ પોતાને તમે દિલથી તૈયારી કરો છો. તમે તમારા પેરેન્ટ્સને 18-20 હજાર રૂપિયા એક એક્ઝામ માટે આપો છો, એટલે હું કહું છું કે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કોઈ બી ન્યૂ કહેવાય ને ઇંગ્લિશ ન્યૂઝપેપર, એ એટલું મોંઘું નથી હોતું. 200 રૂપિયા જેવું હશે કે 300 હશે તો મહિના માટે જ બંધાવવાનું કહું છું, વધારે નથી કહેતી. તો એ તમે એવી રીતના વાંચી વાંચીને કરી શકો છો. પછી અમુક બુક્સ મળશે IELTSની પ્રિપેરેશન માટે. જો તમારે બુક્સના પૈસા ના ખર્ચવા હોય તો ગૂગલમાં પણ મળી જ રહે છે મટીરિયલ. લિસનિંગ માટે YouTube બેસ્ટ છે. રોજના 3 લિસનિંગ કરવા, એક સવારે, એક બપોરે ને એક સાંજે, જેમ 3 ટાઈમ ડૉક્ટર ગોળી લેવાનું કે ને એવી રીતના. અને ટ્રાય કરવો કે સવારે સ્કોર આવ્યો છે એનાથી વધારે સ્કોર બપોરે આવે ને બપોરેથી વધારે સ્કોર સાંજે આવે. તમે 10 દિવસ પ્રેક્ટિસ કરશો ને તમે 8-8.5 બેન્ડ સુધી લિસનિંગમાં પહોંચી જશો, મારી ગેરંટી છે. પછી સ્પીકિંગ ટ્રાય કરો કે તમે તમારું જાતે જ ઇંગ્લિશ બોલો. કોઈ બી ટોપિક લો, મને ખબર છે કિરણ મકરના ક્યુ કાર્ડ્સ છે, પણ આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ ક્યુ કાર્ડ્સ ઉપર ફોકસ કરીએ છીએ અને આપણે ત્યાં જ લેક કરી જઈએ છીએ. એટલે પહેલાં હું બેઝિક વસ્તુઓ કહીશ તમને કે બેઝિક રીતે તમે બોલવાનું ચાલુ કરો ઘરમાં કે જાતે પોતાને જ, અને પોતાના ફોનમાં રેકોર્ડ કરો અને જુઓ કે તમે કેટલી મિસ્ટેક કરી, ક્યાં મિસ્ટેક કરી, અને એમ તમે ઇમ્પ્રૂવ કરશો ને પછી ધીમે ધીમે 3-4 દિવસ આવું કરીને પછી ક્યુ કાર્ડ ઉપર પહોંચી જવાનું અને ક્યુ કાર્ડની પ્રિપેરેશન કરવાની. તો તમે પહેલાં 3-4 દિવસ પ્રેક્ટિસ કરો ને એમાં શું બોલવાનું, તો તમારે તમારા વિશે જ બોલવાનું, આપણે બીજા કોઈની મગજમારી જોઈએ જ નહીં. પોતાને જ આપણે આમ કે રાજા, અમે રાજા જ છીએ એવી રીતના પોતાના જ વિશે બોલવાનું. તમારું બાયો બોલવાનું, તમારું લાઈક તમે ઇન્ટરવ્યૂ આપતા હોય તો તમારી હોબીઝ, તમારી સ્કિલ્સ, એના વિશે પોતે જાતે સેન્ટેન્સ ફોર્મ કરતું જવાનું ને બોલતું જવાનું. રોજે એ ટ્રાય કરવાનો કે અંદર 1-2 વર્ડ નવા ઉમેરીએ આપણે. તો આ વસ્તુથી શું થશે, તમે ક્યુ કાર્ડને પહેલાં જે ઇન્ટ્રોડક્શન પાર્ટના ક્વેશ્ચન્સ હશે ને સ્પીકિંગમાં, એ તમે જાતે ઓટોમેટિક, તમને ખબર બી નથી ને તમે એ પ્રિપેર કરી રહ્યા છો, કેમકે તમે પોતાના વિશે જ બોલી રહ્યા છો અને ત્યાં ઇન્ટરવ્યુઅર તમને તમારા જ વિશે પૂછશે. પછી આપણે ક્યુ કાર્ડ ઉપર પહોંચી જઈશું અઠવાડિયા પછી. અને ક્યુ કાર્ડ છે એ બહુ ઇઝી હોય છે અને એમાં ખાલી આઈડિયા જ લેવાનો હોય કે મારે સપોઝ કે કોઈ ડ્રેસ વિશે બોલવાનું છે, તો મેં આમ ઇમેજિનેશન ઉપર જ બોલવાનું હોય છે બધું, કે હું મારા ભાઈના લગ્નમાં ગઈ હતી, મેં આટલી સરસ ચણિયા ચોળી લીધી હતી, આટલી સરસ ચણિયા ચોળી પહેરી હતી, વગેરે વગેરે વગેરે. તો કે કોઈ પ્લેસ, સ્થળ વિશે બોલવાનું. તો આપણે તો ગુજરાતી છીએ, આપણે તો ફરવાના શોખીન જ છીએ, ક્યાંક ને ક્યાંક જતા જોઈએ છે. ક્યાંય નહીં ને તો બાજુમાં પાણીપુરીની લારી આગળ ગઈ હતી અને એ ફરવાની બહુ જ સરસ જગ્યા છે, એ બી તમે બોલી શકો છો અને એના બી સારા બેન્ડ આવે છે. તો મને પૂછ્યું હતું કે બોલો તમે ક્યાં, કઈ ફરવાની જગ્યા છે જે તમને બહુ જ ગમી હતી, તો મેં શું કીધું હતું ખબર, કે કેનેડા આવીને હું ફરતી હતી પણ મને કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ નથી મળતી, અને લકીલી હું એક ઇન્ડિયન પેરાડાઇઝ કરીને રેસ્ટોરન્ટ છે ત્યાં હું પહોંચી ગઈ હતી અને એ રેસ્ટોરન્ટ એટલી સરસ હતી, એટલી સરસ ડેકોરેટ. મને મેં કીધું કે આટલી સરસ ફરવાની જગ્યા તો મને ક્યાંય દેખાણી જ નથી કેનેડામાં, અને એવી રીતના મેં ડિસ્ક્રાઇબ કર્યું અને એના મને 12 માંથી 11 પોઈન્ટ્સ મળ્યા હતા. તો આવી રીતના પણ તમે તમારું ઇમેજિનેશન કેટલું સ્ટ્રોંગ છે ને એના ઉપર તમારા સ્પીકિંગના પોઈન્ટ્સ ડિપેન્ડ કરશે. અને લખવાનું તો હું એ જ કહીશ કે એમાં એક ફોર્મેટ આવે છે અને એ થોડોક મોટો ટોપિક છે, હું અલગ સેપરેટ બતાવીશ, પણ અત્યારે ઓવરવ્યૂ કહી દઉં છું કે પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી જો તમે એમાં જ કેવું હોય છે કે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને માટે, બંનેમાંથી એક વસ્તુ તમારે બોલવાની હોય તો તમે પહેલેથી એટલું જ ધ્યાન રાખવાનું કે જો તમે એડવાન્ટેજીસ ઉપર લખવાનું ચાલુ કરો છો તો વચ્ચે ડિસએડવાન્ટેજીસ બિલકુલ ના મૂકવા સેકન્ડ પેરેગ્રાફમાં,
અને પછી એને ત્રીજા પેરેગ્રાફમાં એ ડિસએડવાન્ટેજીસ મૂકવાના, પણ કેવી રીતના ખબર કે એ ડિસએડવાન્ટેજીસ કરતાં એડવાન્ટેજીસ વધારે સારા છે, કે એ એડવાન્ટેજીસ કરતાં ડિસએડવાન્ટેજીસ વધારે સારા છે, તમારા વ્યૂ પર એ પ્રશ્નને એવી રીતના કોલેપ કરવાનો અને છેલ્લે ક્લોઝિંગ લાઇન એટલે કન્ક્લુઝન મૂકવાનું. ચાર જ ફકરો લખવા, રાઇટિંગમાં વધારે મહેનત નહીં કરવાની, કેમકે જેટલું વધારે લખીશું એટલી વધારે મિસ્ટેક કરીશું અને એટલા વધારે બેન્ડ્સ કપાશે. તો આ એક મસ્ત છે, તમને આ ટિપ્સ કેવી લાગી એ મને કહો, અને ચલો મળીએ આપણે ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખતા રહેજો, હું તમને મળીશ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.